नमस्कार, मारु नाम महिपाल सिंह सज्जन सिंह जतावत, श्री टीडाणा प्राथमिक शाला में आचार्य तरीके फरज बजाऊ छू। आज नो मारो जे वीडियो छे, ए वीडियो आप सबने खूब ज रस पड़े तेवो छे। आप सब शिक्षक मित्रों जोता हशो के जे गणित अने विज्ञान नु जे आपनु पाठ्यपुस्तक छे एमा मोटे भागे त्या क्यूआर कोड ના સ્ટીકર લગાવેલા હોય છે, તો આપણને એમ થાય કે આ ક્યુઆર કોડ બને કેવી રીતે, એ ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન હોય છે। તો આપણે પણ આપણે આવા ક્યુઆર કોડ બનાવી શકીએ એના માટે મેં આ સુંદર મજાનો એક વિડીયો બનાવ્યો છે। તો આપ સૌ શાંતિથી અને ધ્યાનથી જોશો તો મને ખાતરી છે કે તમે બધા પણ આ વિડીયો જોયા પછી જાતે પોતાની રીતે આવા ક્યુઆર કોડ બનાવી શકશો અને તેનો પોતાના શિક્ષણ કાર્યમાં અથવા તો પાઠ્યપુસ્તકમાં અથવા તો બાળકોને હોમવર્ક આપવામાં આવા ક્યુઆર કોડનો ઉપયોગ કરી અને શિક્ષણ કાર્યને વધારેમાં વધારે રસપ્રદ બનશે તેવા પ્રયાસ કરશો। તો આવો મારો આ વિડીયો જોઈ અને પોતાની જાતે પોતાની શાળામાં સુંદર મજાના ક્યુઆર કોડ બનાવી અને બાળકોને શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાવ। નમસ્કાર। तो सौ प्रथम मोबाइल में आप क्यूआर कोड केवी रीते बनाई शकीए, तो एना माटे क्रोम में जाइ अने त्यां गूगल एंजीन पर आप सर्च करवानुं छे। एमा आपणे लखवानुं छे क्यूआर कोड जनरेटर। तो क्यूआर कोड आप जनरेटर ज्यारे लखशू त्यारे एमा घणी बधी जातनी आवी साइटो छे जे आपणने क्यूआर कोड सरळताथी बनावी शके छे। तो आ साइटमांथी हूँ जे साइटनो उपयोग करूँ छूँ अहींया घणी बधी साइटो छे, પણ એમાંથી હું જે સાઇટમાં દ્વારા ક્યુઆર કોડ બનાવું છું એનું નામ છે goqr.me। એ goqr.me મેં અહીંયા ખોલી દીધું છે। હવે જ્યારે એને આપણે ખોલીએ છીએ ત્યારે એના ડાબી બાજુ કયા કયા વસ્તુનું કઈ કઈ વસ્તુઓનો આપણે ક્યુઆર કોડ બનાવી શકીએ છીએ, ક્યુઆર કોડ જનરેટ કરી શકીએ છીએ તે અહીંયા આપણને બતાવ્યું છે। પહેલું અહીંયા છે કે આપણે કોઈપણ URL, URL એટલે કે ભાઈ લિંક જે છે એ લિંકનું આપણે ક્યુઆર કોડ બનાવી શકીએ છીએ। બીજું કે કદાચ આપણી પાસે કોઈ એવો ટેક્સ્ટ મેસેજ છે અને એનો આપણે ક્યુઆર કોડ બનાવવો છે તો એ પણ બની શકશે। અહીંયા છે કે કોઈ કંપનીનું નામ, સરનામું, એનું ડાયરી, એનો ક્યુઆર કોડ બનાવવો છે તો એ પણ આપણે આમાં બનાવી શકીએ છીએ। નીચે છે કે આપણે કોઈપણ કોન્ટેન્ટ એટલે કે આપણો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અથવા તો એરિયાનો એડ્રેસ છે તો એનો પણ આપણે ક્યુઆર કોડ બનાવી શકીએ છીએ। આવા અલગ અલગ ઘણી બધી જાતના લોકેશન છે, મેલ છે, આવા બધાના આપણે ક્યુઆર કોડ બનાવી શકીએ છીએ। પણ આપણને શિક્ષણમાં સૌથી વધારે જો ઉપયોગી થતું હોય તો એ છે કે આપણે કોઈક એવો વિડીયો બનાવીએ અને એ વિડીયોનો આપણે ક્યુઆર કોડ કેવી રીતે બનાવી શકીએ, તો એના માટે પહેલું જ જે ઓપ્શન આપણું હતું URL એ આપણે સિલેક્ટ કરશું। હવે એમાં બે નંબરની જે બારી છે એ બારીમાં દેખાય છે, અહીંયા આપણે જે આપણો વિડીયો છે એ વિડીયોની લિંક અહીંયા પેસ્ટ કરવાની છે। હવે આપની સમક્ષ હું અહીંયા એક વિડીયોની લિંક પેસ્ટ કરું છું। તો અહીંયા અમારી જે આ યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ ધ સ્માર્ટ સ્કૂલ ટીડાણા, એની જે લિંક છે એ લિંક હું શેર કરું છું, એટલે કે એમાંથી હું આ લિંક જે છે એ મેં લિંકને કોપી કરી। હવે કોપી કર્યા પછી આપણે બીજું કામ એ કરવાનું છે કે આપણી જે સાઇટ હતી એ સાઇટમાં અહીંયા આપણે અહીંયા એને પેસ્ટ કરી દેવાની છે। હવે આપ જોઈ શકશો કે અહીંયા મેં મારી જે યુટ્યુબ વિડીયોની જે લિંક હતી એ લિંકને આપણે બીજું કંઈ કરવાનું છે જ નહીં, એક જ ખાલી ગમે તે તમે વિડીયો હોય એ વિડીયોની શેરમાં જઈ અને એની જે લિંક બને એ લિંકને તમારે કોપી કરી અને અહીંયા તમારે પેસ્ટ આપવાની છે। આટલું આપશો એટલે હવે તમે અહીંયા બાજુમાં તમે જોઈ શકશો જમણી બાજુમાં કે અહીંયા સરસ મજાનો એક ક્યુઆર કોડ બની ગયો છે। હવે અહીંયા નીચે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે, એ તમે ડાઉનલોડનું ઓપ્શન આપશો એટલે ઓટોમેટિક અહીંયા તમને કહેશે કે ભાઈ ક્યુઆર કોડ તમારો PNGમાં અથવા તો JPGમાં તમારે જેમાં ડાઉનલોડ કરવો હોય એ ડાઉનલોડ તમે કરી શકશો। તમે નીચે જોઈ શકો છો સ્ક્રીનની નીચે કે અહીંયા ક્યુઆર કોડ જે હતો એ ક્યુઆર કોડ આ ડાઉનલોડ થઈ ગયો છે। તો આપણે માત્ર એક જ મિનિટમાં આ ક્યુઆર કોડ આપણે બનાવી દીધો। હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણી પાસે કોઈ યુટ્યુબ ચેનલ છે નહીં,
तो आपणे क्यांथी लिंक शेर करशुं? तो आपणे ए करवानुं के आपणे कोई पण विडियो बनावीए छीए, विद्यार्थीनो विडियो अथवा कंईक शैक्षणिक विडियो अथवा कोई पण कंई डॉक्युमेंट छे, तो ए डॉक्युमेंटने आपणुं जे ईमेलनुं જે ડ્રાઈવ છે એ ડ્રાઈવમાં, ગૂગલ ડ્રાઈવમાં આપણે એને મૂકી દેવાનું અને એમાંથી આપણે લિંક આમાં કરી શકશું. હવે હું તમને એક મારી બીજું જે ડ્રાઈવનો વિડીયો છે એમાંથી આપી સમજાવું છું. તો મેં સ્કૂલની જે પ્રાર્થના છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ પ્રાર્થનાને મેં મારી ડ્રાઈવમાં મેં અપલોડ કરેલી છે. હવે આપણે એની લિંક લઈ લઈએ. અહીંયા આપણે ગૂગલ ડ્રાઈવમાં જઈશું. આ ગૂગલ ડ્રાઈવ આપણે ખોલી અને અહીંયા મારું જે આ પ્રાર્થનાનું જે ફોલ્ડર છે એ પ્રાર્થના ફોલ્ડરમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ તમે ડાબી બાજુ જોઈ શકો છો એ અહીંયા મૂકેલી છે. હવે એમાંથી એને જ્યારે અહીંયા ટચ કરશું ત્યારે અહીંયા આવશે કોપી લિંક. તો આપણે લિંક કોપી કરવાનું છે. એ લિંક સીધી આપણે આ સાઇટમાં આ જે બારી હતી ત્યાં આપણે પાછી પેસ્ટ કરશું. હવે તમે જોઈ શકશો કે આપણે જે ડ્રાઈવની લિંક હતી એ લિંકનો તરત જ બાજુમાં QR કોડ જમણી બાજુ બની ગયો. હવે આ જ કરવાનું, નીચેથી આપણે પાછું ડાઉનલોડ કરી લઈશું. તો આપણી જે લિંક હતી એનો પણ આ JPG ડાઉનલોડ થઈ ગયો છે. તો જોયું ને શિક્ષક મિત્રો, તો આ એકદમ સરળતાથી આપણે જે અઘરી બાબત છે કે આ QR કોડ કેવી રીતે જનરેટ થાય એ આપણે એકદમ સરળતાથી QR કોડ બનાવી શકીએ છીએ. આ QR કોડ જે આપણે ડાઉનલોડ કર્યા એ ડાઉનલોડ કરેલા QR કોડ આપણે મોબાઈલમાંથી તમે લેપટોપમાં અને વર્ડ ફાઇલમાં અથવા તો PDF ફાઇલ કરી અને તેને પ્રિન્ટ કાઢી અને ગમે તે જગ્યાએ તેને ચોંટાડી શકો છો. તો મને આશા છે કે મારો બનાવેલો આ વિડીયો એ તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમે જાતે પણ આ વિડીયોને 2-3 વખત જોઈ અને જાતે QR કોડ તમે જનરેટ કરી શકશો. આપ સૌને આ જો વિડીયો ગમે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા તો કંઈ પણ સજેશનની જરૂર હોય તો એના માટે પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને આ વિડીયોને પ્રોત્સાહન આપજો અને શેર કરજો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, આભાર.